લોકડાઉન વખતે એક વિચાર આવ્યો કે સાયકલિંગ ની એક એન્થમ હોવી જોઈએ. આપણી ગુજરાતી ભાષામાં બધા પ્રસંગો માટે ગીતો છે, હાલરડા છે, મરસિયા છે, બાળ ગીતો છે, જન્મ ગીતો છે, સાયકલિંગ માટે ગીત હોવું જોઈએ. આ વિચાર સાથે ડોક્ટર મુકુલ ચોક્સીએ મને એક સરસ મજાનું ગીત લખી આપ્યું અને જગદીશભાઈ ઇટાલિયા અને હાર્દિકભાઈ ટેલર એમને એનું મ્યુઝિક કમ્પોઝ કરી એને ગાઈ આપ્યું અને અમે એક હમણાં સુરત શહેર માટે એક વર્ચ્યુઅલ સાયકલિંગ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી ત્યારે સીઆર પાટીલ સાહેબે એ ગીતનું લોન્ચ કર્યું. તો હું એ આશા રાખું છું કે જ્યારે બી કશે સાયકલિંગ ઇવેન્ટ થાય તો એ સાયકલ એન્થમ વાગે. સાયકલિંગ અને છોકરાઓ સિટીઝ કેવી હોવી જોઈએ? અત્યારે જ્યારે લોકડાઉન વખતે, કોરોના ક્રાઇસિસ વખતે યુરોપની ઘણી બધી સિટીઝમાં સાયકલનું વેચાણ એકદમ વધી ગયું અને લોકો વધારે પડતા લોકો રસ્તા ઉપર સાયકલ ઉપર દેખાવા લાગ્યા, ઇન્ડિયામાં બી એવું થવા લાગ્યું છે. કોલકાતા જોઈએ તો જ્યાં અમુક એરિયામાં સાયકલિંગ બેન હતું ત્યાં સ્ટ્રીટ્સ ઉપર પાછા સાયકલ પર લોકો આવવા લાગેલા છે. અલગ અલગ શહેરોમાં, ઇન્ડિયામાં બી સાયકલિંગ હવે વધી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે એક ઉત્તમ સાધન છે ટ્રાન્સપોર્ટ વખતે. હવે આપણી સ્કૂલ્સ ખુલી જશે છોકરાઓની થોડો સમય પછી, તો ત્યારે છોકરાઓ જો સાયકલ ઉપર સ્કૂલે જાય તો એ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન બી કરી શકશે અને એમની હેલ્થ બી સારી રહેશે. પણ એના માટે આપણા શહેર હજુ એટલા સલામત નથી. હજુ બી આપણે એ ટ્રાફિકને લીધે આપણે આપણા છોકરાઓને સાયકલ ઉપર સ્કૂલે કે કશે જવા નથી દેતા. તો આપણી સિટીઝ સાયકલિંગ માટે સેફ હોવી જોઈએ, તો આપણે સાથે મળીને બધા એ કરવું પડશે. ગવર્મેન્ટ એમનું કામ કરશે, આપણા જેવા લોકો સાયકલિંગ કેવી રીતે આપણે સેફ બનાવી શકીએ બચ્ચાઓ માટે અને સિટીઝ કેવી રીતે ફિટ રાખી શકીએ એ આપણી જવાબદારી છે. આપણા છોકરાઓને એક સેફ સિટી આપવી આપણી જવાબદારી છે. સો તમે બધા પ્લીઝ મારા સાથે આ સિટીઝ ફિટ ફોર ચિલ્ડ્રન એ મુવમેન્ટમાં જોડાઓ.